મિત્રો એકાદ ઘણી બધી પરીક્ષાઓમાં પૂછાય છે કે છુપાયેલા આકાર કોઈ ચોક્કસ આકાર આપણે શોધવાના હોય છે. જેમ કે આપણી સામે એક આકૃતિ છે જેની અંદર તમારે ચોરસ કેટલા છુપાયેલા છે એ શોધવાના છે. ઓકે, તો અહીંયા તમારે એક આ ચોરસ છે અને એની અંદર છુપાયેલા ચોરસ તમારે શોધવાના છે. મિત્રો સીધે સીધો આપણે નજર કરીએ તો તમને 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને મેઇન ચોરસ એવા 10 દેખાય છે. પણ આપણે થોડો લોજિકલી અને વિચારશું તો સૌથી આપણે આવડી સાઇઝના નાના, સૌથી નાના એવા આવડી સાઇઝના વિચાર લઈએ તો 1, 2, 3, 4, 5, 6, 7, 8 ને 9. પછી એનાથી સેજ મોટા, સેજ મોટા એટલે અહીંથી અહીં સુધીના ડબલ, હે, તો આવડી સાઇઝના જે છે એવા કેટલા છે? બરાબર, જેમ કે આપણે આવું વિચાર્યું તો વિચારો આ 1 છે, આ 2 છે, પછી નીચે આવી જઈએ આ 3 છે અને આ 4 છે. તો આવા કેટલા છે? 4 છે. અને હવે આપણે મોટી સાઇઝ એનાથી એટલે કે 3 આવી જાય એવા, તો એ તમને ખબર જ છે કે માત્ર એ કેટલા છે? 1 છે. એટલે કે શું પોઝિશન આવી? 9 વત્તા 4 વત્તા 1, એટલે કે ટોટલ ચોરસ જે છુપાયેલા છે એ આની અંદર 14 છે. મિત્રો ક્યારેક આનાથી આકૃતિ થોડી મોટી આવે તો તમે હવે ઝડપથી કહી શકશો કે જેમ કે આ જે આકૃતિ છે એમાં તમારે ચોરસ શોધવાના હશે એટલે તમે તરત કહેશો કે આવી નાની સાઇઝના છે એ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 અને 16 છે. પછી એનાથી ડબલ એટલે કે આવડી સાઇઝના, તો આ 1 છે, આ 2 છે, આ 3 છે, આ 4 છે, પછી આ 5 છે, પછી આ 6 છે, પછી નીચે આવી જઈએ આ 7 છે, આ 8 છે અને આ 9 છે. તો 16 વત્તા 9, હવે 3ની એટલે આ 1, 2 ને 3, તો અહીં સુધી આવશે. આ 1 છે, પછી તો કે આ 2 છે, પછી તો કે આ 3 છે અને આ 4 છે. બરાબર છે, તો એ 4. અને હવે 4નું વિચારીએ તો આ ખ્યાકું 1, એટલે કે કેટલા આવ્યા? 16 ને 9 25 ને 4 29 ને 30 છે. હજી કોઈ પૂછે કે આવી રીતના હોય ને 5 હોય, તો મિત્રો આમાં આપણે થોડું ગણિતનો ઉપયોગ કરી લઈએ. જો તમે ધ્યાનપૂર્વક જોશો ને તો તમને સમજાશે કે આ સંખ્યાઓ કંઈક જાણીતી છે. છે, હા, તમને બરોબર પકડાઈ ગઈ છે. આ છે 4નો વર્ગ 3નો વર્ગ 2નો વર્ગ અને 1નો વર્ગ. એનો અર્થ કે જો તમને ચોરસ આપ્યો હોય અને 4 આવા ખાના હોય તો તમારે શરૂઆત ક્યાંથી કરવાની? 4નો વર્ગ વત્તા 3નો વર્ગ વત્તા 2નો વર્ગ વત્તા 1નો વર્ગ. જેમ કે અહીંયા 3 ખાના હતા તો તમે ચાલુ કર્યું 3નો વર્ગ વત્તા 2નો વર્ગ વત્તા 1નો વર્ગ. તો હવે તમને કોઈ અહીંયા 5નું પૂછે છે તો તમે તરત સમજી જાઓ કે 5નો વર્ગ કેટલો? તો 25. અને આનો તો તમે સરવાળો જાણો જ છો, 30. એટલે તમે સીધે સીધું કહી શકો કે આમાં કેટલા આવે? 55. મિત્રો ખ્યાલ આવી ગયો? અને હવે કોઈ વાંધો નહીં, 5 નહીં, કદાચ 6 પૂછે તો પણ તમારે હવે વાંધો આવશે નહીં. 6 માટે તમારે એટલી જ ખબર છે કે મારે 55માં 6નો વર્ગ એટલે કે 36 ઉમેરવાના છે. એટલે કે 6 ને 5 11 અને 5 ને 3 8 ને 1 9, તો એમાં 91 ચોરસ અચૂક હશે. તો મિત્રો જ્યારે આવી આકૃતિની અંદર આવું કંઈક પૂછવાનું હોય તો ગણિતના ઉપયોગ સાથે તમે ઝડપથી અને સાચો જવાબ આપી શકશો. ઓકે મિત્રો, એક આવું પણ પૂછાય કે ધારો કે આમાં આપણે ચોરસ શોધવા છે. યાદ રહે કે આપણે જે આગલા જે જોઈએ ને એમાં શું થતું હતું કે આમે 3 ચોરસ દેખાતા હતા નાના નાના અને આમે 3 દેખાતા હતા. અહીં એવું નથી, અહીંયા 1, 2, 3, 4 ને 5 દેખાય છે અને અહીંયા 3 દેખાય છે. તો વસ્તુ તો એક ને એક છે. જેમ કે તમે અહીંયા શું કરતા હતા, 3નો વર્ગ વત્તા 2નો વર્ગ વત્તા 1નો વર્ગ, એટલે એકચ્યુઅલી થતું તો એવું કે આમ 3 છે અને આમ 3 છે, એટલે 3 × 3 કરતા હતા. પછી જ્યારે તમે આ ગણતા હતા ને ત્યારે 2 × 2 થતા હતા, અને જ્યારે તમે 1 જ ગણતા હતા ત્યારે આખે આખું આની સાથે કોઈ એટલે 1 × 1 થતું હતું. તો સેમ વસ્તુ તમે અહીંયા ઉપયોગ કરી શકો છો કે અહીંયા કેટલા છે, તો કે 1, 2, 3, 4 ને 5 છે આવા ખાના, અને આવા કેટલા છે, તો 1, 2 ને 3 છે. તો આવા કેસમાં તમારે શું કરવાનું કે આના ચોરસ આપણે શોધવા છે, એટલે તમારે અહીંથી શરૂઆત કરવાની. જેમ કે 3 × 5 અથવા તો 5 × 3
પછી તો એક એક ઘટાડો, જેમ કે આમાંય ઘટાડતા હતા, ત્રણ માંથી એક ઘટાડતા હતા, ત્રણ માંથી એક ઘટાડતા હતા, વળી પાછા આમાંથી એક એક ઘટાડતા, એ જ વસ્તુ. તો અહીં પાંચ માંથી એક ઘટાડો એટલે શું આવશે, ચાર. ત્રણ માંથી એક ઘટાડો એટલે ચાર દુ આઠ, પછી આમાં ઘટાડો, આમાં એક ઘટાડો, આ ત્રણ, અને હવે બે ગુણ્યા જીરો એટલે કઈ કરવાની જરૂર નથી. બસ આનો જવાબ પંદર, પંદર ને આઠ ત્રેવીસ ને છવ્વીસ. તો આની અંદર ટોટલ છવ્વીસ છુપાયેલા ચોરસ હશે. ચાલો હવે કોઈ એમ કહી દઈએ કે સપોઝ તો અહીંયા જુઓ જો એક બે ત્રણ ચાર પાંચ, અને અહીંયા કેટલા છે, ચાર. તમે શું કરશો, પાંચ ગુણ્યા ચાર, ચાર ગુણ્યા ત્રણ, ત્રણ ગુણ્યા બે, બે ગુણ્યા એક, કોઈ પણ જગ્યાએ એક આવી જશે, અટકી જાઓ, આવશે વીસ, બાર, છ અને બે. તો છ ને ચાર દસ, અને ટોટલ કેટલા આવશે, ચાલીસ. તો આટલી ઝડપથી તમે જવાબ આપી શકો. તો મજા આવી, વધુ ને વધુ આવો પ્રયાસ કરજો.